मित्रों कार्यक्रम में आगे हमारा जे सीए विद्यार्थियों ने एडप्ट करीने सीए सुधी लई जवानी जे स्कीम चाले छे एना विषे सीए फाइनल ना जे स्टूडेंट्स एवा वसीम मंसूर ने विनती करू छु के तेओ आ योजना विषे પોતાના વિચારો રજૂ કરે। Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Good morning everyone. હું વસીમ મંસૂર જૂનાગઢ શહેરનો રહેવાસી છું. હાલમાં પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ હેઠળ ચાલતી સીએ એડોપ્શન સ્કીમમાં સીએ ફાઇનલનો અભ્યાસ કરી રહ્યો છું. મેં અત્યાર સુધીનો અભ્યાસક્રમ જૂનાગઢમાં રહીને પૂર્ણ કરેલો છે. મારી આર્થિક પરિસ્થિતિ સારી ન હતી કે હું જૂનાગઢમાં રહીને અથવા તો કોઈ બીજા શહેરમાં રહીને સીએ ફાઇનલના કોચિંગ ક્લાસ કરી અને મારી આગળની કારકિર્દી બનાવી શકું. મારા પિતા વ્યવસાય ડ્રાઈવર છે. હું જૂનાગઢ શહેરમાં મને કોઈ મદદ મળી રહે અને મારો અભ્યાસક્રમ પૂર્ણ થઈ જાય એ માટે ખૂબ જ પ્રયત્ન કરતો હતો. એક દિવસ ગુજરાત ટુડે વર્તમાન પત્રમાં એક જાહેર ખબર આવેલી જેમાં લખ્યું હતું, એક ટ્રસ્ટ છે જે મુસ્લિમ આર્થિક નબળા અને તેજસ્વી વિદ્યાર્થીઓને સીએ એડોપ્શન સ્કીમ ચલાવે છે. એ ટ્રસ્ટનો સંપર્ક સાધતા મને અરજી કરવા કહ્યું. અરજી કર્યાના બે જ દિવસમાં મારા પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. એ બુઝુર્ગ અવાજવાળી વ્યક્તિએ મને મારી બધી માહિતી જાણી મને સુરત આવવા કહ્યું. હું એ વિદેશમાં વસતા ટ્રસ્ટીનો ખૂબ આભારી છું કે જેણે મારી અરજી કર્યાના બે જ દિવસમાં મારો કોન્ટેક્ટ કર્યો. હું હાલમાં મનુબરવાલા હોસ્ટેલમાં રહીને સીએ ફાઇનલનો અભ્યાસ કરી રહ્યો છું. સમગ્ર ભારતમાં આવું ટ્રસ્ટ નહીં હોય કે જે વિદ્યાર્થીઓને એડોપ્ટ કરી તેમને એમ્પ્લોયમેન્ટ સુધીની સુવિધા પ્રોવાઈડ કરતું હોય. પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ એમએમસીટી સાથે મળીને ગુજરાતમાં રહી એનડબલઈટી અને આઈઆઈટી જેવી ઉચ્ચ કક્ષાની એક્ઝામ્સ માટે પ્રિપેરેશન કરાવે છે. પીએમઈટી ટ્રસ્ટ વકૃત્વ સ્પર્ધા યોજે છે, તેમજ દેશને પૂરતા પ્રમાણમાં ડોક્ટરો અને એન્જિનિયરો મળી રહે તે માટે પ્રયત્નો કરે છે. પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ચાલતી હોસ્ટેલમાં ટોટલ 53 વિદ્યાર્થીઓ હાલમાં રહી રહ્યા છે, જેમાંથી 30 વિદ્યાર્થીઓ અને 5 વિદ્યાર્થિનીઓ સીએ ફાઇનલ સીએ એડોપ્શન સ્કીમ હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. આ હોસ્ટેલમાં રહેતા સીએ એડોપ્ટેડ સ્ટુડન્ટ માટે માન્ય ટ્રસ્ટીઓ તેમને લોજિંગ, ફૂડિંગ, લોજિંગ પ્લસ ટ્રાવેલિંગ અકોમોડેશન અને એજ્યુકેશન ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે. આ જ હોસ્ટેલમાં રહીને સીએ બનેલા સીએ ઇમરાન પટેલ હાલમાં દુબઈમાં જોબ કરી રહ્યા છે. જે પહેલે સાઉદીમાં જોબ કરતા હતા, હાલમાં તેઓ દુબઈમાં ચાર કન્ટ્રીઝના અકાઉન્ટ ઇન્ચાર્જ છે. આ જ હોસ્ટેલના પોતાના પરિણામની રાહ જોનારા વિદ્યાર્થીઓ જેવા કે દુબીના પટેલ, ફારૂક પટેલ અને એઝાઝ પટેલ આ ટ્રસ્ટના જ વિદ્યાર્થીઓ છે અને તેઓ વોલ્યુન્ટરીલી આ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. તેઓ દરેક કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય આ ટ્રસ્ટને ફાળવે છે. આ ટ્રસ્ટના માન્ય ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓને સમયાંતરે એન્કરેજમેન્ટ પૂરું કરે છે. આ ટ્રસ્ટના કાયદા થોડા કડક છે, જેવા કે દિવસ દરમિયાન હોસ્ટેલમાં રહેનારા વિદ્યાર્થીઓને કમ્પલસરીલી પોતાનો મોબાઈલ ફોન ઓફિસમાં સબમિટ કરાવવો, દરેક નમાઝ ફરજિયાત પઢવી, કુરાન શરીફની તિલાવત કરવી, પ્લસ મગરીબી નમાઝ પછી કોઈ પણ વિદ્યાર્થીએ હોસ્ટેલની બહાર જવું નહીં અને ઈશાની નમાઝ પછી દરેક વિદ્યાર્થીએ પોતાનો મોબાઈલ ફોન ઓફિસમાં સબમિટ કરાવી દેવો. થોડાક કડક કાયદાઓને લીધે વિદ્યાર્થીઓને ઘણા ફાયદા થાય છે. તેઓ પોતાનું પૂરતું ધ્યાન તેમના અભ્યાસ પર કેન્દ્રિત કરી શકે છે. આ હોસ્ટેલમાં એક જ છત નીચે રહીને તેઓ દુનિયાનું અને દીનનું બંનેનું જ્ઞાન મેળવી શકે છે. આ હોસ્ટેલ દ્વારા સમયાંતરે તેમના જૂના સ્ટુડન્ટ જે હોસ્ટેલમાં ભણી ગયેલા છે એમને બોલાવવામાં આવે છે. એમની સાથે કોન્ટેક વધારવાના કાર્યક્રમો થાય છે, તેમજ આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે વિદ્યાર્થીઓ આ હોસ્ટેલમાંથી ભણીને જાય તેમને ભવિષ્યમાં એમ્પ્લોયમેન્ટ પૂરું પડી શકે. હું પણ નિર્ણય કરું છું કે સીએ થઈ ગયા પછી જ્યાં હોઈશ ત્યાંથી આ ટ્રસ્ટને બનતી મદદ કરીશ અને જે વિદ્યાર્થીઓના સ્વપ્નો અધૂરા છે
કે જે આર્થિક પરિસ્થિતિ સારી નથી તે ટેલેન્ટેડ છે પણ તેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી તેમને હું પૂરતા પ્રમાણમાં મદદ કરીશ. આ હોસ્ટેલના બે આ હોસ્ટેલમાં પોતાનું સહયોગ આપનારા બે પર્સનાલિટી વ્યક્તિત્વ એવું છે કે જે વિદ્યાર્થીઓને સમયાંતરે મોટિવેશનલ પૂરું પાડે છે તેમજ વિદ્યાર્થીઓમાં સેલ્ફ ડેવલપમેન્ટ થાય એવા કાર્યક્રમો ગોઠવે છે. એ બે પર્સનાલિટી ઇરફાન સર અને સુમૈયા મેમ છે. આ હોસ્ટેલ દ્વારા સી એડોપ્શન સ્કીમ ચલાવવામાં આવે છે જેમાં એવું છે કે ધોરણ 12 કોમર્સ પછી એક મેરિટ બેઝિસ માટે એક્ઝામ લેવામાં આવે છે. આ એક્ઝામમાં પાસ થયેલા વિદ્યાર્થીઓના માર્ક પ્રમાણે મેરિટ લિસ્ટ બને છે અને તેમનું પર્સનલ ઇન્ટરવ્યુ લઈ તેમાંથી સિલેક્ટ કરવામાં આવે છે. આ સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓને તેમના આગળના અભ્યાસ માટે શહેરના બે નામાંકિત એવા ટ્યુટોરિયલ ક્લાસીસ જે મારા એક એમાંથી એક મારા રવિ સર તેમની આ જે ક્રીડેન્ટ પ્રોફેશનલ સ્ટડીઝ અને પ્રોફેશનલ સ્ટડીઝમાં તેમના આગળનો અભ્યાસક્રમ રાખવામાં આવે છે. હું અલ્લાહનો ખૂબ જ આભારી છું કે મને આ પ્લેટફોર્મ આપ્યું તેમજ દરેક વ્યક્તિનો પણ જેણે પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના કાર્યક્રમને અને પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રોગ્રેસને આગળ લઈ જવા માટે આર્થિક શારીરિક અને માનસિક મદદ કરી. જઝાકલ્લાહ. થેન્ક યુ વેરી મચ ફોર શેરિંગ યોર એક્સપિરિયન્સીસ. આપણી વચ્ચે પ્રોફેસર હનીફભાઈ લાલ ચાવલ મોજૂદ છે કે જેઓ ગાંધી એન્જિનિયરિંગ કોલેજના એક્સ પ્રિન્સિપલ છે અને કોસંબાના દાદાભાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના એડમિનિસ્ટ્રેટર છે. હું પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ વતી એમને સત્કારવા માટે અમારા ઇબ્રાહીમભાઈને વિનંતી કરું છું. આભાર ઇબ્રાહીમભાઈ. એ જ રીતે આપણી વચ્ચે ભદ્રેશભાઈ સોહમ ક્લાસીસના હાજર છે. હું પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ વતી અબ્દુલ હક સાહેબને વિનંતી કરું છું કે તેઓ બુકે વડે એમનું સ્વાગત કરે. આપણી વચ્ચે ફારૂકભાઈ પુનાવાલા સાહેબ મોજૂદ છે. હું ફરી ઇબ્રાહીમભાઈને વિનંતી કરું છું કે તેઓ બુકે વડે ફારૂકભાઈને સ્વાગત કરે. મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ. હમણાં જ પધારેલા પ્રોફેસર હનીફભાઈ લાલ ચાવલ સાહેબને હું પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરવા માટે આમંત્રણ આપું છું. હનીફભાઈ. અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુ. ડાયસ પર બેસેલા મહેમાનો, ભાઈઓ અને બહેનો અને વિદ્યાર્થીઓ, અલ્હમ્દુલિલ્લાહ, હું સૌપ્રથમ તો પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટનો આભારી છું કે મને અહીંયા બોલાવ્યો અને બોલવા માટેનો મોકો આપ્યો. જઝાકલ્લાહ. સૌપ્રથમ તો એજ્યુકેશન એ આપણી સૌથી વધારે આજની જરૂરિયાત છે. એમ કહેવાય કે ભાઈ આજે આપણા માટે ત્રણ મુદ્દાઓ પર આપણે થોડુંક ડિસ્કસ કરીએ. આ
આજથી 100 વર્ષ પહેલાની વાતો કરીએ તો કે 100 વર્ષ પહેલા આપણી જરૂરિયાતો હતી રોટી કપડા ઓર મકાન આપણને બે ટાઈમનો જમવાનું મળી જાય એક ઘર મળી જાય રહેવાનું મળી જાય એટલી જ આપણી જરૂરિયાત હતી પરંતુ આજની જે સેન્ચ્યુરી છે આજની જે સદી છે એની અંદર આપણી જરૂરિયાતો વધી ભાઈ રહેવા માટે શું જોઈએ તો એક સારો ઘર જોઈએ જેમાં બધી ફેસિલિટી હોય ફ્રીજ પણ હોય ને એસી પણ હોય એટલે આપણી જરૂરિયાત વધી સાથે જ આપણી માટે વ્હીકલ એ ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય એ આપણી જરૂરિયાત બની ગઈ આજે સાથે જ સારા કપડા પણ હોવા જોઈએ સ્ટેટસ સિમ્બોલ પણ બની ગયો એ પણ જરૂરી થયું અને એ જ રીતે આપણા માટે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બન્યું કે રહેવા માટે અને જીવવા માટે એજ્યુકેશન કારણ કે એજ્યુકેશન વગર આ બધી વસ્તુ પોસિબલ નથી તો જેમ જેમ દિવસો આવતા ગયા વધતા ગયા તે પ્રમાણે એજ્યુકેશનની રિક્વાયરમેન્ટ વધી એક વસ્તુ બીજી વસ્તુ આપણે એમ જોઈએ ઇતિહાસમાં કે ભાઈ ટાટા અને બિરલાની વાત કરીએ તો ભાઈ ટાટા અને બિરલા જે છે એ લોકોએ આજથી 150 વર્ષ પહેલા પોતાની ઇન્ડસ્ટ્રી નાખી અને પોતાનું જે પ્રોગ્રેસ છે મેળવવા માટે એમને 100 થી 150 વર્ષ થયા પરંતુ જમાનો બદલાતો ગયો પછી રિલાયન્સ આવ્યું તો ભાઈ રિલાયન્સે જેટલું ટાટા અને બિરલાએ મેળવ્યું હતું એટલું જે છે 50 વર્ષમાં મેળવ્યું ત્યાર પછી બિલ ગેટ્સનો જમાનો આવ્યો નામ સાંભળ્યું હશે બધા જેટલું ટાટા અને બિરલાએ 150 વર્ષમાં 100 વર્ષમાં મેળવ્યું હતું બિલ ગેટ્સે જે છે લગભગ 15 થી 17 વર્ષમાં બધું મેળવ્યું ત્યાર પછી માર્ક ઝુકરબર્ગનો જમાનો આવ્યો ફેસબુક આવી તો ફેસબુકે જે છે માર્ક ઝુકરબર્ગે જેટલું મેળવ્યું જેટલું ટાટાએ મેળવ્યું હતું 100 વર્ષમાં જેટલું અંબાણીએ મેળવ્યું હતું 50 વર્ષમાં જેટલું બિલ ગેટ્સે મેળવ્યું હતું 15-17 વર્ષમાં તેટલું એને 5 વર્ષમાં મેળવ્યું આ એક હકીકત છે કહેવાનો મતલબ શું થયો કે દુનિયા ફાસ્ટ થઈ ગઈ દુનિયા ફાસ્ટ થઈ ત્રીજી વસ્તુ પહેલા 50 વર્ષ પહેલા કે 100 વર્ષ પહેલા 50 વર્ષ પહેલાની વાત કરીએ કે 25 વર્ષ પહેલા વાત કરીએ ભાઈ એક એસએસસી વાળો જેને એસએસસી કર્યું હશે અને એ પહેલા તો મેટ્રિક કહેવાતો હતો મેટ્રિક એટલે 7મું ધોરણ મને યાદ છે મારા ફાધર મેટ્રિક હતા તો પોતાને સારી રીતે કહેતા હતા કે હું મેટ્રિક પાસ છું પછી એસએસસી તો ભાઈ કહેતા હતા કે એસએસસી કરો એટલે તમને સારી જોબ મળી જતી પછી એક જમાનો આવ્યો કે ભાઈ શું કહ્યું તમે બીકોમ થયો તો એને સારી નોકરી મળતી હતી અને આજે શું થયું છે બીએ કે બીટેક થયા પછી પણ નોકરીના આપણને જે છે શોધવી પડે છે મળતી નથી આ બધાનો કહેવાનો મતલબ તાત્પર્ય મારો આટલો છે કે ભાઈ એજ્યુકેશન જરૂરી તો છે પરંતુ એની સાથે સાથે કેટલાક વસ્તુઓ જે છે એજ્યુકેશનને રિલેટેડ છે તે પણ આપણામાં હોવી જ જોઈએ કારણ કે આજે તમે બીકોમ થયા હો તો સફિશિયન્ટ નથી બી થયા તો સફિશિયન્ટ નથી એની સાથે તમારી અંદર માસ્ટરી હોવી જોઈએ એક્સેલન્સ હોવું જોઈએ આજે જમાનો શું છે એક એપ્લિકેશન એક રિક્વાયરમેન્ટ માટે તમારી અરજી આવે એટલે એક પોસ્ટ ઊભી થાય તો એના માટે એક પોસ્ટ પર એન્જિનિયરિંગ માટે આજની તારીખમાં એન્જિનિયરિંગ માટે ઓછામાં ઓછા મિનિમમ 100 કેન્ડિડેટ તો આવે જ છે મતલબ શું થયો કે જમાનો જે છે કોમ્પિટિશનનો થઈ ગયો છે અને કોમ્પિટિશનમાં ઊભા રહેવો હોય તો નંબર 1 તમારી અંદર એક્સેલન્સ હોવો જોઈએ નંબર 2 તમારો એટીટ્યુડ પોઝિટિવ હોવો જોઈએ નંબર 3 તમારી અંદર મહેનત કરવાની જે છે એવું જોઈએ કેમ શું થયું કે આજે જે છે ને આપણા સ્ટુડન્ટ્સ અને આપણા વિદ્યાર્થીઓ ઇવન આપણા મા બાપને પણ ઇઝી મની અને ઇઝીલી બધું મળી જવું જોઈએ ભાઈ હું તો જોઉં છું કે ભાઈ એન્જિનિયરિંગમાં પણ છોકરા જે છે ને ભાઈ એક કલાક વાંચે તો એમ કે મેં તો બહુ વાંચ્યું સ્ટડી કરે એક કલાક એમ કે બહુ વાંચ્યું ભાઈ એવું નથી એને તો પૂરેપૂરું મહેનત કરવી
તો સૌથી વધારે જે ઇમ્પોર્ટન્ટ છે આજના વિદ્યાર્થીઓમાં, મારા એટલા માટે કે એજ્યુકેશનનું રિલેટેડ છે એટલે એજ્યુકેશનની વાત કરી રહ્યો છું, કે એજ્યુકેશન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તે કે ભાઈ મહેનત કરવી પડે. અને મહેનતમાં પણ કેવું છે કે ભાઈ વધારે મહેનત કરવી પડે, કારણ કે મારે આપણે જે છે ને કોમ્પિટિશનના જમાનામાં કરવું છે. અને એક વાત ભૂલી જાઓ કે ભાઈ જે છે કે ભાઈ આપ નોર્મલી એવું થાય છે કે ભાઈ મને ક્યાં નોકરી મળવાની છે, એક આપણો આપણે મેન્ટલી શું કરીએ છીએ ભાઈ, એક એવું થઈ ગયું છે કે ભાઈ આપણે શું કરીને ભણીને શું કરીશ. આ એક હતાશા છે અને આ આપણું નેગેટિવિટી છે એને આપણે દૂર કરવી પડશે પ્લીઝ. અને એના માટે શું જરૂરી છે કે વી હેવ ટુ વર્ક હાર્ડ હાર્ડ એન્ડ હાર્ડ, અને એના સિવાય કોઈ રસ્તો પણ નથી. સાથે સાથે તમારામાં કેટલીક જે છે ટેલેન્ટ વિકસાવવી પડે. સૌથી વધારે જે છે આજે જે આપણા મોબાઈલ અને ટીવીના જમાનાની અંદર જે પ્રોબ્લેમ થયો છે કે ભાઈ આપણા વિદ્યાર્થીઓએ વાંચન છોડી દીધું છે, બુક્સનું સ્ટડી નથી કરતા.